ભાવનગર મનપાએ લાખો રૂપિયાનો ખર્ચ કરીને ખરીદેલી ઈ રિક્ષાઓ હવે ભંગાર બનીને ધૂળ ખાઈ રહી છે પાંચ વર્ષ પહેલા આ ઈ રિક્ષાનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો આ ઈ રિક્ષા પરથી શહેરમાં થતી સાફ સફાઈનું નિરીક્ષણ કરવામાં આવતું હતું શહેરમાં કચરો અને ગંદકી ન થાય તે માટે આ ઈ રિક્ષા લેવામાં આવી હતી પરંતુ હાલ તો આ રિક્ષા જ કચરાની હાલતમાં છે ઈ રિક્ષા ભાવનગર શહેરના શ્રેષ્ઠીઓએ આપેલા દાનની રકમમાંથી ખરીદવામાં આવી હતી નાગરિકોએ પોતાના શહેરના વિકાસ માટે હોંશે હોંશે દાન આપ્યું પરંતુ પાલિકા ઈ રિક્ષાની જાળવણી કરવામાં નિષ્ફળ નીવડી છે પાલિકાના સત્તાધીશોની અણાવડતને કારણે ભાવનગરના શ્રેષ્ઠીઓ દાન એ અત્યારે કબાડેખાનામાં નાખી ભંગાર બનાવી દીધો છે હવે પછી કોઈ શ્રેષ્ઠીઓ મહાનગરપાલિકા પર વિશ્વાસ નહીં કરે અને કોઈ પાછું દાન ન દે ખરેખર તેરેતેર વોર્ડમાં અવેરનેસ આવે તેરેતેર વોર્ડમાં એક પોલીસ આવે કચરો કોઈ ન નાખે એની માટે ફરતી રાખવાની હોય માત્ર નાટક કર્યું શ્રેષ્ઠીઓના પૈસા નાખ્યા ને મને તો લાગે છે જ્યારે ઈ રિક્ષા ખરીદી હોય ને તો એમાંય કટકી કરી છે ને એટલે ખરીદી છે એવું ચોખ્ખું લાગે છે મહાનગરપાલિકાના ઈ રિક્ષાઓ ખરીદી પરંતુ હાલના સમયમાં મહાનગરપાલિકાના ગેરેજ ભંગાર હાલતમાં પડી છે ત્યારે મહાનગરપાલિકાએ રિક્ષાને રિપેર કરાવીને શહેરમાં સ્વચ્છતા અભિયાનનો વેગ આપવો જોઈએ તેવી માંગણી ઉઠી રહી છે માવલગરા મેયરે આ કહ્યું કે બેટરીની સમસ્યાને કારણે ઈ રિક્ષાનો વપરાશ નથી થયો પરંતુ આગામી સમયમાં તેમનું સમારકામ હાથ ધરાશે ટેકનિકલ નબળાઈ ગયો કે ફોલ્ટ ગયો બેટરીનો મહત્વનો એમાં પ્રશ્ન ઘડીએ ઘડીએ આવતો હતો અને તેથી હાલમાં એ બંધ છે પણ હમણાં જ સૂચના આપવામાં આવી છે તેનો તાત્કાલિક ઉપયોગ શરૂ થાય તેનો કોઈ પ્રશ્ન હોય તો નિકાલ થાય અને બેટરી માટેનો પણ પ્રશ્ન નિકાલ થાય ટેકનિક જે કાંઈ હોય તેનો નિકાલ થઈને તાત્કાલિક શરૂ કરવામાં આવે